नमस्कार खेडूत मित्रों, खेतीनी वात चैनल में हूँ दीक्षित कोटड़िया आपनु हार्दिक स्वागत करूँ छू। हवे आपणे आनी पहला जे वीडियो बनावेलो हतो ते हतो औषधि वृक्षों विषेनो, अने मैं तमने कहेलू के हूँ आवता पण वीडियो में आ विषे चर्चा करीश। तो आपणे आज वीडियो नी अंदर आगळ वधीए तो हवे पछीनो आपणो जे औषधीय वृक्ष छे तेनुं नाम छे अरडूसी। अरडूसी नुं वैज्ञानिक नाम एधोटोडा वासिका छे। अरडूसी क्षुप स्वरूपनी वनस्पति छे जेमां पान साम सामे गोठवાયેલા હોય છે। અરડૂસીના કટકા કલમ વડે રોપા તૈયાર કરવામાં આવે છે। અરડૂસીના પાન કફ ઉધરસ શ્વાસ વગેરેમાં સ્વરસ કે ઉકાળા સ્વરૂપે પણ રહેવાય છે અને તે તમને આસાનીથી કોઈ પણ નર્સરીની અંદર મળી જાય છે। ત્યારબાદ આપણું બીજા નંબરનું વૃક્ષનું નામ છે ઉમરો। ઉમરાનું વૈજ્ઞાનિક નામ ફાઇકસ ગ્લોમેરાટા છે। ઉમરાને બીજ કટકા કે ગુટી કલમ વડે ઉછેરી શકાય છે। ત્રણેય પ્રકારની પ્રક્રિયાથી તમે ઉછેરી શકો છો। ઉમરાના પાન છાલ અને ટેટા ઔષધીય અગત્યતા ધરાવે છે। ત્યારબાદ આપણું આગળનું વૃક્ષનું નામ છે કડવો લીમડો, જે મોસ્ટ ઓફ ખેડૂતોના ખેતરમાં હોય જ છે। તો તેના વિશે પણ તમને સામાન્ય માહિતી આપી દઉં કે કડવા લીમડાનું વૈજ્ઞાનિક નામ છે એઝા ડિરેક્ટા ઇન્ડિકા છે। કડવો લીમડો પાનખ વૃક્ષ છે જેને બીજ વડે ઉછેરાય છે। તેના પાન પુષ્પો આંતરછાલ ગુંદર અને બીજ ઔષધીય અગત્યતા ધરાવે છે। તાજી ડાળીનું દાંતણ કરવું તે આપણા દાંત માટે ખૂબ જ ફાયદાકારક છે। અને આ કડવા લીમડાને લગતી દવાઓ પણ માર્કેટની અંદર ઉપલબ્ધ હોય છે, જેને એઝા ડિરેક્ટિંગ નામથી આવે છે। ઝેર સ્વરૂપે પેસ્ટિસાઇડનો ઉપયોગ થાય છે અને જે 1500 PPM 10000 PPM 3000 PPM માર્કેટની અંદર ઉપલબ્ધ હોય છે। હવે ખેડૂત મિત્રો, આપણો આના પછીનું ઔષધીય વૃક્ષ છે તે છે કરંજ, કે કરંજનું વૈજ્ઞાનિક નામ છે ડેરિસ ઇન્ડિકા। કરંજ પાનખ વૃક્ષ છે જેને બીજ વડે ઉછેરાય છે। કંજના પાન છાલ અને બીડ ઔષધીય અગત્યતા ધરાવે છે। કરંજની તાજી ડાળીનું દાંતણથી પણ દંતનું જો આપણે સૂળ થતું હોય તે પણ સારી રીતે મટાડી શકાય છે। ત્યારબાદ આપણે આવે છે ગરમાળો। ગરમાળાનું વૈજ્ઞાનિક નામ છે કેસિયા ફિશ્યુલા। ગરમાળો પાનખર વૃક્ષ છે જેને બીજ વડે ઉછેરાય છે। ગરમાળાની સૂકી સિંગનો ઘર કબજિયાત હરસ વગેરેમાં વપરાય છે। ગરમાળાના પાન અને પુષ્પો પણ ઔષધીય હેતુસર ઉપયોગી છે। તો ખેડૂત મિત્રો, આજ માટે બસ આટલું જ। આવતા વિડીયોમાં હું આનાથી પણ સારી અવનવી માહિતી લઈને આવીશ। ત્યાં સુધી મને રજા આપો અને ખાસ કે જો તમે આ ચેનલને તમે આ વિડીયોને જોતા હોય અને તમે આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ખાસ કરીને સબસ્ક્રાઇબ કરી લો, લાઇક કરો, શેર કરો અને કમેન્ટ પણ કરો। તમારે લગતા કોઈ પણ વિડીયો હોય કે જે અમને અમારા ધ્યાનમાં ના આવ્યા હોય ને જેની તમારે જરૂરિયાત હોય માહિતી વિશેની, તો અમને અગત્યતા અમે એમાં પણ આપશું। તો તમે કમેન્ટ કરી શકો છો। બસ મને રજા આપો। ધન્યવાદ।